નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ 4 વસ્તુઓના જૂથ બનાવવા એની વાત કરતા હતા. પહેલા ભાગમાં આપણે જોઈ ગયા કે આપણી આજુબાજુની વસ્તુઓ શેની શેની બનેલી છે, પછી કઈ કઈ વસ્તુઓ કયા કયા જૂથમાં વહેંચી શકાય છે એના વિશે વાત કરી હતી. હવે બીજો પોઈન્ટ ભણવાનો છે, પદાર્થના ગુણધર્મો. કોષ્ટક 4.2માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલ છે. તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા અન્ય વધારે પદાર્થો આ કોષ્ટકના કોલમ 1માં ઉમેરી શકો છો. હવે આ જે પ્રવૃત્તિ છે એ તમે તમારી નોંધપોથીમાં નોંધવાની છે. હું તમને કોષ્ટકના 2 ઉદાહરણ આપું છું, બાકીના ઉદાહરણ તમે તમારી જાતે કરવાના છે. હવે દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેની કોલમ 2માં યાદી બનાવો. હવે જે કોષ્ટકની 4.2 કોષ્ટકની વાત કરે છે આ અહીંયા છે કે સમાન પદાર્થથી બનેલ વિવિધ વસ્તુઓ. પદાર્થ એક છે, પણ એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે એની યાદી બનાવવાની છે અને આ કોષ્ટક પૂરું કરવાનું છે. તો આમ પહેલું છે લાકડું. તો લાકડામાંથી ખુરશી બને, ટેબલ બને, હળ બને, બળદગાડું અને તેના પૈડા, એટલે લાકડામાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પછી છે કાગળ. તો કાગળમાંથી શું શું બની શકે? ચોપડીઓ, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા, કેલેન્ડર, ઘણી બધી વસ્તુઓ કાગળમાંથી બની શકે છે. હવે તમને 3 આપ્યા છે. ચામડું. તો ચામડું કોઈ કહેશે મને કે શેનામાંથી બનતા હશે? તો તમને કહી શકશો કે ચંપલ છે ને, બેલ્ટ, પર્સ, બૂટ, ચામડામાંથી ઘણી બધી વસ્તુ, બેગ છે એ પણ બની શકે છે. હવે પ્લાસ્ટિક અને રૂ, એ તમારે જાતે શોધવાનું છે કે પ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે અને રૂમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે. અને આ જે કોષ્ટક છે એ તમે તમારી નોંધપોથીમાં નોંધવાનો છે. આ બધા કોષ્ટકો પરથી શું ખ્યાલ આવે છે? પહેલાં આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વહેંચી, તેના બાદ આપણે એ જાણકારી મેળવી કે આપણી આજુબાજુની વસ્તુઓ અનેક પદાર્થોની બનેલી હોય છે. કેટલીક વસ્તુ કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય છે. એવું પણ બને કે એક જ વસ્તુ ઘણા પદાર્થની બનેલી હોય અને વળી એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન વસ્તુઓ બનાવી શકાય છે. કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય? હવે અહીંયા શું કહેવામાં આવે છે કે પહેલાં આપણે શું કર્યું કે વસ્તુઓને જુદા જુદા જૂથમાં વહેંચ્યા, પછી એ જૂથ મુજબ આપણે અને એ જૂથમાં જોયું કે વસ્તુ છે એ કયા પદાર્થોની બનેલી છે. પછી એ વસ્તુઓ જોઈ કે એક વસ્તુઓ છે એ એક જ પદાર્થની, ઘણી બધી વસ્તુઓ છે એક જ પદાર્થમાંથી બને છે. એટલે આપણે એ પણ નક્કી કર્યું કે વસ્તુઓ જે બને છે તે એક કરતાં વધુ પદાર્થો ભેગા થઈને વસ્તુઓને બનાવવામાં આવે છે. હવે આવે છે પદાર્થોના ગુણધર્મો. શું તમને ક્યારે એવો વિચાર આવ્યો કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? હવે એ પણ આપણને વિચાર આવવો જોઈએ કે પદાર્થના ગુણધર્મ, એટલે કે પદાર્થનો જે ગુણધર્મ છે એ એના ઉપર, પદાર્થની વસ્તુઓ ઉપર આધાર રાખે છે કે એના કયા કયા ગુણધર્મો છે. હવે આપણને એ પણ સાચું છે કે આપણને ક્યારે એવો વિચાર નહીં આવ્યો કે કપડાનો પ્યાલો કેમ ન હોય? કાચનો પ્યાલો એટલે ગ્લાસ હોય, પછી સ્ટીલનો હોય, કાંસાનો હોય, પ્લાસ્ટિકનો હોય, કપડાનો પ્યાલો કેમ નહીં હોય? શું કામ નહીં હોય કપડાનો પ્યાલો? કપડાનો પ્યાલો હોય, કપડાનો ગ્લાસ હોય તો એની અંદર પાણી રહી શકે, ન રહી શકે, શું થાય? બહારે નીકળી જાય. એટલે કે જે કાપડ છે એની ગુણધર્મ, એનો ગુણધર્મ શું છે કે પાણીને અંદર ટકાવી રાખતો નથી. તો એ પદાર્થના ગુણધર્મ થયા. કે પ્રકરણ 3માં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ કરો અને એ ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ. એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે, એટલે કે હસવું આવશે એમ. પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે. આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે જે પ્યાલો બનાવીએ એ એવી વસ્તુનો બને છે, એવા પદાર્થોનો બને છે, કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો કોઈ પદાર્થ કે જે પાણીને રોકી શકે.
તો હવે આપણે એ વિચાર પણ આવે કે જે રસોઈ બનાવવા માટે વાસણ છે એ પણ એવા જ પદાર્થના બનતા હશે કે જે પદાર્થ પ્રવાહી અથવા વસ્તુને રોકી શકે છે, બહાર એને વહેડાવી દેતી નથી. હવે હું તમને એક આકૃતિ બતાવું. એ આ કપડાનો આ કપડું છે, એનો પ્યાલો બનાવ્યો છે અને ઉપરથી છોકરી છે એ પાણી નાખે છે તો પાણી શું થાય છે, નીચે પડી જાય છે. શા માટે પડે છે કે તે કપડું છે એનો ગુણધર્મ પાણી રોકવાનો નથી, એટલે એ શું કરશે, પાણી રોકી શકશે નહીં. આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. હવે કોઈ વસ્તુ બનાવવામાં આવે છે તો પેલું એનો શું જોવામાં આવે છે, તો મેઇન તો એનો ગુણધર્મ, કે કયા ગુણધર્મથી એ પદાર્થ અથવા વસ્તુ બને છે અને એનો ઉપયોગ શું છે, એ હેતુથી વસ્તુ અથવા પદાર્થને બનાવવામાં આવે છે. અર્થાત પદાર્થના એ ગુણધર્મો કયા છે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે. હવે નીચે કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવેલ છે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એ ભણવાનું છે કે પદાર્થના ગુણધર્મો કયા કયા છે અને કયા કયા ગુણધર્મોના કારણે એનું કાર્ય શું છે અથવા કઈ રીતે વસ્તુઓ બનાવવામાં આવે છે. આવજો વિદ્યાર્થી મિત્રો.